નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, પેટમાં જ્યારે ઘણી વખત અચાનક દુખવા લાગતું હોય છે ઘણા બધા વ્યક્તિઓને, અને દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો એવો અનુભવ થયો જ હોય છે કે અચાનક પેટનો દુખાવો ચાલુ થઈ જાય, અચાનક પેટમાં દુખવા લાગે ત્યારે આપણે દોડતા હોઈએ છીએ ગોળી લેવા કે તાત્કાલિક દુખાવો બંધ થઈ જાય. પેટનું દર્દ છે એ અસહ્ય દર્દ હોય છે, ખૂબ જ પીડાદાયક હોય છે પેટનો દુખાવો થાય ત્યારે, અને તરત આપણે એવી કોશિશ કરીએ કે જલ્દી પેટનો દુખાવો મટી જાય અને ગોળી લેવા માટે કે કોઈ પણ વસ્તુ એવી દવા લેવા માટે દોડીએ કે ઝડપથી પેટનો દુખાવો બંધ થઈ જાય. હવે આજે તમને એક એવો દેશી ઉપચાર બતાવું છું જ્યાં તમે ગોળી લઈ અને પેટનો દુખાવો બંધ કરો એની કરતાં પણ સારું પરિણામ આપી શકે, એના કરતાં પણ ઝડપી પરિણામ આપી શકે અને દુખાવો છે એ તરત જ બંધ થઈ જાય. અમુક મિનિટોમાં જ પેટનો દુખાવો બંધ થઈ જાય, કારણ કે પેટનો દુખવાનો પછી તમે કારણ જાણી અથવા વધારે સમય જો દુખે, વારંવાર દુખાવો થાય તો એનો રિપોર્ટ કરાવીને તમે યોગ્ય ઉપચાર કરી શકો છો. પણ અચાનક પેટનો દુખાવો થાય અને તાત્કાલિક પીડા બંધ કરવા માટે, તાત્કાલિક દુખાવો બંધ કરવા માટેનો દેશી ઉપચાર જે ખૂબ જ સારું પરિણામ આપે એની માટે મિત્રો તમારે છે ને ફુદીનાના પાન છે, આ ફુદીનાના પાન લેવાના છે. આ ફુદીનાના પાન મારી પાસે છે, ખૂબ જ અક્ષીર પરિણામ આપે છે પેટના દુખાવા માટે, તરત દુખાવો બંધ કરવા માટે. કઈ રીતે ઉપચાર કરવાનો? ફુદીનાઓ છે આમ તો ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે, અને ખાસ કરીને પેટની સમસ્યાઓમાં અને કફ જેવી કફના રોગો હોય એમાં ખૂબ જ કારગર છે. હવે ફુદીનાના પાનનો રસ લઈ લેવાનો છે તમારે. એક ચમચી જેટલો ફુદીનાના પાનનો રસ અને એક ચમચી જેટલો આદુનો રસ, બંને રસ મિક્સ કરી અને એમાં એક ચપટી સંચળ નાખવાનું છે. સંચળ નાખી અને ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરવાની છે. અને મિત્રો, એ પહેલાં ખાસ વિનંતી કરી દઉં કે દરેકના ઘરે ફુદીનો વાવવો ખૂબ જરૂરી છે. જેવી રીતે તુલસી આપણા ઘરે હોય છે, આંગણામાં તુલસી હોય, એવી રીતે ફુદીનો પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે આના પાન પણ તમે તુલસીના પાનની જેમ એમનામ પણ ચાવીને ખાઈ શકો છો, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને ચામાં અને શાકમાં બધી જગ્યાએ ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો, ફુદીનાના પાનનો રસ અને આદુનો રસ બંને રસ મિક્સ કરી એક ચપટી સંચળ નાખી અને એમનામ પણ તમે એનું સેવન કરી શકો છો. અને અર્ધા કપ જેટલું હૂંફાળું પાણી લઈ અને એમાં આ વસ્તુ નાખી અને એમ પણ તમે કપમાં નાખી અને પાણીમાં નાખીને પી શકો છો. આ પી લેશો એટલે તમને અમુક મિનિટોમાં જ દુખાવો હશે એ શાંત થવા લાગશે. અને જે પેટનો દુખાવો અચાનક થયો હોય, પેટમાં પીડા અચાનક ચાલુ થઈ હોય કોઈ પણ કારણસર હોય, એ દુખાવો છે એ તરત બંધ થઈ જશે અને તમને એ શાંતિનો અહેસાસ થશે અને દુખાવાની પીડામાંથી મુક્તિ મળશે. તો જ્યારે પણ કોઈ પણ લોકોને અચાનક પેટનો દુખાવો શરૂ થાય અને તાત્કાલિક ટેબ્લેટ ન લેવી હોય, અને તમારા ઘરે જો ફુદીનો હશે તો, ફુદીનો અને આદુ હશે તો તમે આ રીતે ખૂબ જ સરસ ઉપચાર કરી શકશો. દવા વિના પેટનો દુખાવો છે એ ઘરે મટી જશે મિત્રો. અને એક બીજી પણ વિનંતી કરવા માગું છું કે અત્યારે શિયાળાની ઋતુ છે એટલે દરરોજ સવારમાં આ રીતે કુમળો તડકો છે એ ઓછામાં ઓછો 30 મિનિટ તો તમારે કુમળો તડકો છે લેવો જ જોઈએ, કુમળા તડકામાં બેસવું જોઈએ. આની અંદરથી જે વિટામિન ડી મળે છે શરીરને, એ રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે ખૂબ જ આવશ્યક છે, જે ખાસ કરીને હાલના સમયમાં જે વાયરસ હોય છે એનાથી બચવા માટે ખૂબ જ અસરકારક ઇફેક્ટ આપે છે શરીરમાં. એટલે દરરોજ સવારે ઓછામાં ઓછી 30 મિનિટ આ રીતે કુમળા તડકામાં બેસવાથી તમને ખૂબ જ સ્ફૂર્તિનો અહેસાસ થશે અને શરીરને પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ થશે. તો દોસ્તો, આ હતો અમારો આજનો વિડીયો. અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં રહેલ બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.